દિવસોમાં આપણે સાથે મળીને પ્રદેશના લોકોનો વિકાસ થાય, ફરી મળીને પ્રદેશનો વિકાસ કરીએ. ખાસ કરીને મૂળભૂત સમસ્યા જે ઊભી છે, રસ્તા, પાણી, લાઇટથી લઈને ઘણા કામો થયા પણ છે, પણ ઘણા બાકી પણ છે. એ બધા જ અહીં મહાનુભાવો બેસેલા છે, અમે બધા સાથે મળીને હલ કરીશું. પ્રદેશની જનતાને ધ્યાનમાં લઈને જ અમે પણ નિર્ણય કર્યો છે. આપસની કોઈ લડાઈ નહીં થવી જોઈએ, એમાં પ્રદેશનું જ નુકસાન છે. ફરી મળીને આ પ્રદેશને આપણે ખૂબ જ આગળ વધારીએ. અને જે આપણા મોહનભાઈ દેલકર 35 વર્ષથી આ પ્રદેશ માટે વિચાર્યું, 20-22 વર્ષ એણે પ્રતિનિધિત્વ પણ કર્યું, એણે જે બતાવ્યું એના માર્ગે આપણે ચાલીશું, ફરી મળીને ચાલીશું. અને જ્યાં જે રીતના પાર્ટીની પણ જવાબદારી હશે, જે પણ પાર્ટીના રૂલ્સ રેગ્યુલેશન હશે, એ બધા જ અમે નિભાવીશું. પુનેશભાઈ, આજે હું તમને અમારા તરફથી આશ્વાસન આપીશ કે જરૂર અમારા પરિવારને, અમારા સંગઠનને કે પ્રદેશ માટે ખરેખર અમારા માટે બહુ ખુશીની વાત છે. એમના એક શબ્દ આપણો દેશ તો છે જ, પણ આખો વિશ્વને અલગ રહે તેવા શબ્દ એમના છે. એટલે એમના પર પૂરો વિશ્વાસ છે અમને. અને સાથે સાથે આજે ઉપસ્થિત આજે અટલ ભવન પર અમે આવ્યા છે, જોશથી આવ્યા છે, તમામ કાર્યકર્તા મેં જોશથી આવ્યા છે. તો મેં તમામ મારા કાર્યકર્તા એક વિચારધારા સાથે આવ્યા છે, એક પોઝિટિવ વિચારધારા. બધાને ખબર જ છે કે છેલ્લા વર્ષોથી આપણા વચ્ચે જે અનબંધનભાઈ ચાલી રહ્યા છે, પણ આપણા પ્રદેશ માટે, આપણા આદરણીય પ્રધાનમંત્રી માટે, આપણા લોકો માટે, એમાં તમામ સમાજ આપણા આવે, આપણા નગરવેલીમાં આદિવાસી સમાજ હોય, પરપ્રાંતિ સમાજ હોય, મરાઠી સમાજ હોય, તમામનું વિચારીને આપણે હાથથી હાથ મળાવીએ, સાથે ચાલીએ અને નગરવેલીનું ભવિષ્ય બનાવીએ. હિન્દુસ્તાનના યશસ્વી ગૃહમંત્રી આદરણીય શ્રી અમિતભાઈ શાહ સાહેબ, ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ આદરણીય શ્રી જેપી નડ્ડા સાહેબ, ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી આદરણીય શ્રી સંતોષજી અને સમગ્ર પાર્લામેન્ટરી બોર્ડ દ્વારા ભારતીય જનતા પાર્ટીના મોદી સાહેબના આજે ચહેરો આખા દેશમાં મોદી સાહેબનો છે. પ્રત્યેક બેઠક ઉપર ભારતીય જનતા પાર્ટીનું કમળ નિશાન છે, અને એટલા માટે આપણે જોઈ શકીએ છીએ કે દરેક સીટ ઉપર ભારતીય જનતા પાર્ટીનો જે મોદી સાહેબનો હાથ મજબૂત કરવા લોકો મત આપી રહ્યા છે, અને એટલા માટે ભારતીય જનતા પાર્ટીના સમર્થનમાં આખો દેશ જ્યારે આવી ચડ્યો તો જીતતી હૈ યા સીખતી હૈ. પાર્ટી જબ લડતી હૈ તો જબ જીતતી હૈ સીખતી હૈ. તો ઇસકે હિસાબ સે ભારતીય જનતા પાર્ટી એક બહુત પૂરે દેશ મેં આપ દેખો. આજ કઈ ગુજરાત મેં બડે બડે દિગ્ગજ નેતા ભી પાર્ટી છોડ કે આ રહે. પૂરે દેશ મેં જિસ પ્રકાર સે રામ જન્મભૂમિ આંદોલન થા, રામ જન્મ મંદિર કા શિલાન્યાસ થા, તબ ભી પોલિટિકલ પાર્ટી પ્રતિપક્ષ કે લોગ મંદિર મેં નહીં ગયે. ઉનકી વજહ સે ઉનકી પાર્ટી કે લોગ ઉનકી પાર્ટી છોડ રહે. લોગ ભાજપા મેં મોદી સાહેબ પે વિશ્વાસ કર રહે, અનેક લોગ ભાજપા મેં આ રહે. તો ભારતીય જનતા પાર્ટી કા જો શિક્ષક નેતૃત્વગણ હૈ, ઉનકા જો પ્રિવિલેજ હૈ, ઉનકે બારે મેં હમ લોગ કભી બતા સકતે નહીં.